અસ્વાધ્યાયનો 3.20 દાખલો, એમાં એવું કીધું છે આકૃતિમાં એક પારિમાણિક સરળ અવગતિ માટે એક શિરોટીનો ગ્રાફ દર્શાવેલો છે. આ એક શિરોટીનો ગ્રાફ બરાબર, સ્થાન હતું 0, વધે ગયું, પાછું ઘટીને 0, પાછું વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ, વળી ઘટીને 0. આ રીતના એક્સનું મૂલ્ય સમય સાથે બદલાય છે. તો તમારે શું કરવાનું છે આ ગ્રાફમાં? એક તો 0.3 સેકન્ડ સમય, 0.3 સેકન્ડ સમય ક્યાં આવશે? અહીં 0 સેકન્ડ છે, અહીં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, આ બધું સમય છે. તો 0.3 સેકન્ડ સમય એટલે અહીંયા આવશે. બરાબર, 0.3 સેકન્ડ સમય એટલે ગ્રાફ દર્શાવતો હતો, આ બિંદુ મળ્યું મને. રેડી? તો એમાં જુઓ જી, ત્યારે કણનું સ્થાન, પછી 1.2 સેકન્ડે કણનું સ્થાન, 1.2 એટલે અહીંયા ક્યાંક આવશે. બરાબર, ગ્રાફ ઉપરનો બિંદુ આ મળશે. પછી -1.2 એટલે -1.2 એટલે અહીંયા ક્યાંક આવશે. એટલે ત્રણે ત્રણ સમયે, 0.3 સેકન્ડ સમય, 1.2 સેકન્ડ સમય અને -1.2 સેકન્ડ સમય, તો ત્યારે મારે શું કરવાનું છે? એક તો કણનું સ્થાન, કણનો વેગ અને પ્રવેગ, એના ચિહ્ન નક્કી કરવાનું છે. ચિહ્ન એટલે ધન મળશે કે ઋણ મળશે એ નક્કી કરવાનું છે. તો પેલા બધા એમાં સ્થાન નક્કી કરેલું, એ તો ડાયરેક્ટ દેખાય જ છે, સ્થાન એટલે એક્સ. તો જો 0.3 હોય તેનું સ્થાન અહીંયા આવે, એક્સનું મૂલ્ય અહીંયા આવે. ઉપર સંખ્યા રેખા હોય તો ઉપર પ્લસ હોય ધન એક્સ અક્ષ, નીચે ઋણ એક્સ અક્ષ. તો અહીં 0.3 સેકન્ડ સમયે કણનું સ્થાન તમે જોવો એટલે એક્સનું મૂલ્ય જોવો તો અહીંયા મળે છે, એટલે ઋણ મળે છે, સ્થાન ઋણ. બધે પહેલાં સ્થાન જ નક્કી કરું છું. પછી 1.2 સેકન્ડ સમયે હાલો કણનું સ્થાન અહીંથી આમ જોવો તમે તો ઉપરના ભાગમાં મળ્યો એટલે ધન મળે છે. -1.2 સેકન્ડ સમયે ગ્રાફ ઉપરનું બિંદુ આ મળ્યું તો અહીં કર્ણનું સ્થાન એક્સ જોહો તમે તો એ ઋણ મળે છે. એટલે સ્થાન માટેના ચિહ્ન નક્કી થઈ ગયા. હવે એક્સ રોટીનો ગ્રાફ છે, વેગના ચિહ્ન નક્કી કરવા છે. એક્સ રોટીના ગ્રાફનો ઢાળ મને વેગ આપે. એમાં કીધું જો ગ્રાફની જમણી બાજુએ કાટકોણ ત્રિકોણ બને તો એ ઢાળ તમારે પ્લસ લેવાનો છે, એટલે વેગ પ્લસ મળશે. અને જો ગ્રાફની ડાબી બાજુએ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો ઢાળ માઇનસ, એટલે સરેરાશ વેગ માઇનસ. તો પેલા 0.3 સેકન્ડ સમય ગ્રાફ આ છે, આ જગ્યા ઉપર તમારે કાટકોણ ત્રિકોણ બનાવો તો આ બાજુ બને છે. એટલે એનો મતલબ એમ કે ગ્રાફની ડાબી બાજુએ છે તો ઢાળ કેવો આવશે? ઋણ. ઢાળ ઋણ આવશે તો સરેરાશ વેગ કેવો આવશે? આમાં ઋણ. પછી આ બિંદુ ને કાટકોણ ત્રિકોણ તમે બનાવવાનો પ્રયત્ન કરશો તો અહીંયા બનશે. ઢાળની જમણી બાજુએ છે એટલે ઢાળ ધન હોય તો સરેરાશ વેગામાં ધન. પછી -1.2 સેકન્ડ સમયે કાટકોણ ત્રિકોણ આ ગ્રાફની જમણી બાજુએ છે તો જમણી બાજુએ હોય તો એનો મતલબ એમ કે આમાંય વેગ કેવો આવશે? તો કે પ્લસ. જમણી બાજુએ ઢાળ પ્લસ તો વેગય પ્લસ. પ્રવેગ, પ્રવેગમાં જો યાદ કરાવો આમ ઉપર તરફ ફળેલું હોય ને, એક્સ રૂટ ટીનો ગ્રાફ આમ ઉપર તરફ ફળેલું હોય તો પ્રવેગ પ્લસ લેતા હતા, આમ નીચે તરફ ફળેલું હોય તો પ્રવેગ માઇનસ લેતા હતા, અને આમ સીધી રેખા હોય એક્સ રૂટ ટીનો ગ્રાફ તો પ્રવેગ 0 લેતા હતા. બરાબર, એક્સ રૂટ ટીના ગ્રાફ ઉપર આવી એક નોંધાઈ તૈયાર કરી છે. તો અહીંયા તમે જુઓ તો ઉપર તરફ આમ વળેલો હોય, જુઓ આ અહીંયા આ બિંદુ મળે છે આમ ઉપર તરફ વળે છે, એટલે એનો મતલબ એમ કે આ પ્રવેગ કેવો લેવાનો તમારે? પ્લસ. પછી અહીંયા જુઓ તમે તો અહીંયા ઉપર તરફ વળે છે તો એ પ્રવેગ, સોરી, પ્રવેગ 0.3 સેકન્ડ સમય છે. અહીંયા મારે 0.3માં જોવું પડે ને, 0.3 ઉપર તરફ આમ વળે છે, ઉપર તરફ વળે છે એટલે પ્રવેગ કેવો આવશે? અહીંયા પ્લસ. પછી 1.2 સેકન્ડે આમ નીચે તરફ, 1.2 સેકન્ડ અહીં નીચે તરફ વળે છે એટલે અહીંયા પ્રવેગ માઇનસ. અને -1.2 સેકન્ડ સમયે ઉપર તરફ આમ વળાંક છે, જોઈ લઈએ એક્સ રૂટીના ગ્રાફમાં, તો એનો મતલબ એમ કે પ્રવેગ કેવો આવશે? પ્લસ. આ બધા અહીંયા ચિહ્ન નક્કી થઈ ગયા. આ બધુંય મેં તમને આગળ નોંધમાં કરાવેલું છે, ન ખ્યાલ આવે તો આગળની નોંધો વાંચવી બધી, એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. હાલો અહીંયા 3.20 દાખલો કમ્પ્લીટ થાય છે.